अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। भागवत जी ना द्वादश स्कंध मा भागवत जी ना बार स्कंध छे। ये बार स्कंध ठाकुर जी ना श्रीजी बाबा ना बार अंग छे। भगवान ना श्री चरण थी प्रथम स्कंध नो शुभारंभ थयो। प्रथम स्कंध ए भक्तो माटे शिष्य माटे अधिकार लीला छे। मारे तमारे योग्य गुरु नी खोज करवी ए बराबर छे, पण मारन तमारा मा पात्रता उत्पन्न थाय तो आप अपने अधिकारी प्राप्त आप थशे। मारा तमारा मा अधिकार प्राप्त करवा माटे शू गुण होवा जोईए एनी माहिती आने भागवत जी नो प्रथम स्कंद छे। भगवान परीक्षित महाराज ने तमाम राज्याभिनो त्याग करीने जारे नक्की थयुं के सातमा दिवसे मृत्यु छे तो ये सातमा दिवस मृत्यु नजीक आवे त्यारे मनुष्य शू करवू जोईए, ये प्रथम स्कंद योग्य शिष्य ने अधिकारी गुरु प्राप्त थया त्या सुधी नी माहिती या प्रथम स्कंद छे। प्रथम स्कंद मा अधिकारी शिष्य ने अधिकारी गुरु नी प्राप्त थया पछी बीजा स्कंद मा प्रथम स्कंद ए भगवान ठाकुर जी नु जमणू चरण छे। अपने कोई पण ने वंदना करिए चरण थी स्पर्श करिए छे। अपने रामायण में जोयु के पेला केवटे भगवान ना चरण पाद चरण पखाड़वानु कयो। वामन जी मलिराजा ना मस्तक पर जमनो चरण पधरायो तो चरण ए तमाम जीवनु अने ऐश्वर्य अने आदि परमात्मा नू ऐश्वर्य चरण मां छे। माने आपणे दरेक ना चरण स्पर्श करीए छे। अधिकारी शिष्य ने अधिकारी गुरु प्राप्त थया एटले पछी शिष्य नू काम पूरु थयु पछी जवाबदारी गुरु नी वधी जाय छे। अधिकारी शिष्य ने अधिकारी गुरु नू प्राप्त थया पछी हवे गुरु नू जे कार्य छे ए बीजो स्कंद छे। खरेखर गुरु प्राप्त थया पछी शिष्य नू काम पूरु थई गयु। मारी तमारी योग्यता प्राप्त थाय अने योग्यता पूरी थाय पछी ज्यारे सद्गुरु प्राप्त थाय पछी आखा जीवन नो तमाम भार ए गुरुजी ना शिर पर छे। એટલે મને કહ્યું કે ગુરુ શિષ્યની નિમણૂક કરે, ગુરુ શિષ્યને ગુરુદાન મંત્રદાન આપે પછી આખા જીવનની જવાબદારી શ્રી ગુરુજીની રહે છે। એટલે મને બહુ જાજા લાખો શિષ્ય હોય એની મહાન છે એમ નહીં, પણ ભલે થોડા ગુરુ થોડા શિષ્ય પણ જે ગુરુના નામ ગુરુ તો મહાન છે જ, પણ આખા જગતમાં શિષ્યના કર્મ દ્વારા ગુરુનું પ્રાગટ્ય થાય છે સામાજિક જીવનમાં। આજે પૂછે કે વિવેકાનંદજીના ગુરુ કોણ, તો કે રામકૃષ્ણ પરમહંસ। શિવાજીના ગુરુ કોણ, તો કે સ્વામી રામદાસ। એ શિષ્ય પોતાના આચરણ દ્વારા ગુરુ મહાત્મા મહાન છે જ, પણ એ મહાત્મા શિષ્યના આચરણ દ્વારા જગતમાં વાહવા થાય છે કે ગુરુનું નામ ઉજ્જવળ બને છે। એટલે આપણે કાયમ સદગુરુ દેવ કી જય બોલીએ છીએ। આજે અમારા ગુરુજી પુરુષોત્તમ લાલજી મહારાજ એમનો આજે શતાબ્દી મહોત્સવ 100 વર્ષ પૂરા થયા એનો ઉત્સવ દીકાવાડામાં વંથળમાં અને અહીંયા ગુમા ઉજવાઈ રહ્યો છે।
એટલા માટે સદગુરુની જય બોલીએ છીએ, પણ ગુરુજીનું નામ નથી બોલતા, કારણ કે ગુરુજી તો મહાન છે જ, પણ આપણા જીવનનું ઠેકાણું નહીં. અને કાલે કઈ કલંકિત નામ ઉચ્ચાર થાય તો કે કોના કોનો શિષ્ય છે આ, તો એ અભજસ એક ગુરુને લાગે છે. પણ આપણે ગુરુનું નામ નથી બોલતા, પણ સદગુરુનું જય જયકાર કરીએ છીએ. એ સદગુરુની પ્રાપ્તિ થયા પછી પ્રથમ સ્કંદ પૂર્ણ થતા બીજો સ્કંદ એ પરમાત્માને અધિકારી ગુરુ મળ્યા પછી ગુરુની ફરજ જે છે એ બીજી માહિતી એ દ્વિતીય સ્કંદ છે. બીજા સ્કંદમાં પરમાત્મા શ્રેય વગરનું ફળ મળે જ નહીં, અને શ્રમ વગરનું જે મળે એ ટકે નહીં. શ્રમ વગર કંઈ મળતું નથી, અને કરેલો શ્રમ કદી નિષ્ફળ જતો નથી. ખરેખર જોઈએ આ દેશની સંસ્કૃતિ ઝૂંપડપટ્ટીમાં નાના એવા કુટિયામાં જળવાઈ રહ્યું છે. મને તમને સુખી થવાનો આનંદ છે, પણ બીજાના સુખને ઝૂંટવી લઈને નહીં. મને તમને આનંદનો અધિકાર છે, પણ બીજાની મશ્કરી કરીને આપણે રાજી થઈએ એવો આનંદ નહીં. આ બીજું સ્કંદ એ જીવ પછી પરમાત્માની કૃપા પ્રાપ્ત થઈ પછી જે ગુરુજીનું ફરજ છે એનું મહાત્મ્ય અને બીજો સ્કંદ. આઈએ બીજા સ્કંદમાં પ્રવેશ. બીજે શ્રી સુખદેવ જ્ઞાન કયો બારે, પ્રભુ જ્ઞાન કયો પછી જે ગુરુના જ્ઞાન દ્વારા જે શિષ્યમાં જે દિવ્ય ગુણોનો જે સંચાર થાય એની માહિતી છે. આજે તમે જો સંસાર બધા જ ગુરુજી કોઈને કોઈ રીતે ગુરુજીએ દરેકની શરણાગતિ સ્વીકારેલી છે. હું કાયમ કહું ખરેખર જાજા શિષ્યો બનાવે એ ગુરુની મહાનતા નથી. ભલે ઓછા શિષ્ય હોય અને આજે તો આમ જાહેરાત થાય ને લાઈન લાગે. હવે એટલી બધી લાઈનમાં તમે ઉપરથી આમ જમણા હાથમાં માળા ફેંકીને પેલો એ હાથમાં લીધીને જય શ્રી બસ દર ગુરુ પૂર્ણિમા યાદ કરતા રહેજો. આપણે એક ગુરુ છે એક વૈદ્યરાજ છે. તમે વૈદ્યની પાસે તમે દવા લેવા જાઓ તો પેલા કહેજે કે ભાઈ તમને આ દર્દ થયું છે, હું તમને દવા આપું. પણ એ દવાની સાથે સાથે ચરી પાળજો. જો ચરી નહીં પાળો તો આ ગુરુજીની જે દવા છે દવા કંઈ કામ નહીં કરે. મતલબ કે વૈદ્યરાજની જે એમની જે ચકાસણી છે એ બરાબર છે, પણ કે દવાની સાથે તમારી જે ચરી પાળવાની એ ચરી ન પાળીએ તો દવા કંઈ કામ ન કરે. એટલે ગુરુજી આપણને નામદાન આપી દીધું, પણ પેલું ચરી પાળવાનું, કારણ કે બહુ લાઈન હતી ને લાંબી લાંબી, એટલે પેલું ચરી કાળવાનું ભૂલી ગયા. તો એ ચરી કઈ પાળવાની છે? અરે બધા ગાઈએ છે ને, ગુરુજીના નામની હો માળા છે ડોકમાં, નારાયણ નામની હો
अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। ખરેખર જો નમન થાય અને મુખવાની શબ્દો સરી ન પડે તો એટલા માટે ગુરુ નિરપેક્ષ હોવા જોઈએ, કોઈ આશા નહીં, અને શિષ્ય કામ નિષ્કામી હોવા જોઈએ। એટલા માટે કહું કે આપણા દરેક ધર્મશાસ્ત્રો છે ને, એ ગઈ વખતે બે વર્ષ પહેલા કથામાં કહ્યું હતું, આપણી પરંપરા ઋષિ પરંપરા કેવી છે કે આખું જગત એમાંથી લઈ લે ને તો એમાંથી કઈ ખૂટે નહીં, વધારો થતો જ જાય, વધારો થતો જ જાય, ખૂટે જ નહીં, દરિયો છે, લેનાર ગમે એટલું લે। આપણે કહ્યું ને પ્રશ્ન, આજે ફરી પ્રશ્ન કરું, કદાચ યાદ હોય બે વર્ષ પહેલાનું, કે ગુરુ પાસે 19 ગાયો હતી અને ગુરુએ પોતાના શિષ્યને જયારે નિમણૂક કરી એમાં એક વિલમાં લખેલું કે મારા ગયા પછી મારો જે મુખ્ય સેવક છે એને 19 માંથી અડધી ગાયો મળે, મારા આશ્રમનું જે કામ કરનારા છે એને 19મો 5મો ભાગ મળે, અને જે આશ્રમમાં જે સેવક કામ કરે છે એમના ઘરવાળા એ દાસીને 4થો ભાગ મળે, આવું વિલ કરેલું। હવે આનું શું બરાબર ભાગ કરવાનો, કેટલી ભાગ થાય આમાંથી?
19 નું અડધું કરો તો અને ગાયની હત્યા થાય, અને ગુરુ આવું વિચારે પણ નહીં. આખું ગામ ભેગા થયા, મુખી ભેગા થાય, સરપંચ ભેગા થાય, પણ એમાં નિકાલ ન આવે. એક સંત મહાત્મા નીકળ્યા, કહ્યું આટલા બધા ગામના ચોરે ભેગા થાય તો સમસ્યા છે શું? કહ્યું 19 ગાય અમારા ગુરુજી વિલમાં મૂકીને ગયા છે, અને કહ્યું તો અડધું પહેલાં એમના મુખ્ય શિષ્યને મળે. હવે 19ના અડધા કરવા કેમ? 19નો પાંચમો ભાગ મારા મુખ્ય શિષ્યને મળે, ચોથો ભાગ એ શિષ્યના ઘરવાળાને મળે. ઘણી બધી સમસ્યાઓ છે, બધાએ બુદ્ધિ કામે લગાડી, પણ કોઈ ભાગ થતો નથી આનો. એટલે સંત કે એમાં શું, મારા આશ્રમમાં હજારો ગાયો છે, એક ગાય હું તમને આપી દઉં, ભાગ પાડો. 19 ને 1 20 નો અડધો, 20નો ચોથો ભાગ 5, 20નો પાંચમો ભાગ 4, 5, 4 અને 10 19 થઈ, એક ગાય વધી. એટલે કે મારા આશ્રમની હતી, મારા ઘરે મૂકી દેજો. કે મતલબ કે સમાજને કંઈક વેચવાનું છે, એમાં કંઈક ઉમેરવાનું છે, પણ જતું કશું જ નથી. સમાજને સમકક્ષથી મળી જાય છે, એમાં ઉમેરવાનું કંઈ નથી. પણ સમાજને એમ થાય કે મેં કંઈક આપ્યું છે, અને સમાજવાળાને એમ થાય કે મેં ગુરુને કંઈક અર્પણ કર્યું છે. પણ શાસ્ત્ર કહે છે કે ગુરુ નિરપેક્ષ હોવા જોઈએ અને શિષ્ય નિષ્કામી હોવો જોઈએ. કામના લઈને જઈએ પણ પરંપરા છે આપણે, એટલે વધારે એમાં નહીં જતા. પરીક્ષિત મહારાજને સદગુરુનું શરણ મળ્યું, પહેલો પ્રશ્ન કર્યો છે, ગુરુદેવ માણસનું મૃત્યુ નજીક આવે ને ત્યારે શું કરવું? એ રાજન, સિર્યતે ઇતિ શરીર, સતત જે ઘસાતું જાય છે, સતત જે મૃત્યુની નજીક જતું જાય છે, એનું નામ છે શરીર. આયુર નશ્યતિ પ્રતિદિનમ યાતક્ષયમ યૌવનમ. જેમ નવો ઉનાળો શરૂ થઈ ગયો, બધા માટલો આપણે ખરીદીને લાવીએ અને માટલામાં પાણી ભરીએ, એ માટલામાંથી એક પણ ગ્લાસ એમાંથી લઈએ નહીં, અને બીજે દિવસે જોઈએ ને તો માટલું ખાલી થઈ ગયું હોય, એક પણ ગ્લાસ પાણી લીધું નથી, છતાં કે નવા માટલામાંથી પાણી ધીરે ધીરે આમ જમતું હોય નીચે, લીધા વગર પાણી ખલાસ થઈ જાય. એમ તમારા મનન તમને જીવન મળ્યું છે, માનવતા મળી છે, તમે એને સારા કામમાં વાપરો કે ન વાપરો, એ દિવસો ઓછા થવા છે, થતા જાય છે, થતા જાય છે. આયુર નસ્તિ પ્રતિદિનમ યાતક્ષયમ યૌવનમ. શરીરને ગમે એટલું સાચવીએ, ગમે એટલો ખોરાક પૌષ્ટિક આપીએ, છતાં એ અંત બાજુ જ પ્રયાણ કરે છે. આપણે વર્ષ થયા એને આપણે જન્મદિવસ ઉજવીએ, 50 વર્ષનો થયો, 60 વર્ષનો થયો, ખરેખર મોટો થયો કે નાનો થયો કઈ ખબર જ નહીં પડતી. જેટલા મોટા થયા એટલા એની નજીક પહોંચતા ગયા એમ થયું. અરે જેટલા મોટા થયા એટલા એની નજીક પહોંચતા ગયા, અને છતાં આપણે હેપી બર્થ. અને ખરેખર આમ તો આપણે જેટલા વર્ષો થાય ને, બીજું બધું ઉત્સવ ના કરીએ, પાર્ટી ના કરીએ, કઈ વાંધો નહીં, પણ 60 વર્ષ થાય ને પછી ષષ્ઠી પુષ્ટિ ઉત્સવ કરવો જોઈએ, સપ્ત ચિરંજીવીનું પૂજન કરવું જોઈએ. જેટલા વર્ષ થયા એટલા વર્ષના દીવા આપણા કુળદેવી આપણા ઇષ્ટદેવને દીવા પ્રગટાવીને અર્પણ કરવું જોઈએ કે હે ભગવાન, મારું જીવન અત્યાર સુધી જેવું ગયું એવું, પણ હું તમને આ દીપરૂપી પ્રકાશ અર્પણ કરું, બાકી રહેલા જીવનમાં મારા જીવનમાંથી અજ્ઞાન દૂર થાય, કામ ક્રોધ ઓછા થાય, લોભ ઈર્ષા ઓછી થાય, આવું માગવાનું છે ભગવાન પાસે. દીવાને બરાબર એમ લાઈન પછી ફૂંક મારીને ઓલવાનો નથી, ઓલવી આપણી સંસ્કૃતિ નથી.
કદાચ ઓલવાતો દીવો હોય ને એમાં ઘી પૂરી અને એને ઓથ આપીએ, એને આડ આપીએ અને દેવતાને બરાબર એ દીવો વધારે બે કલાક ચાલે એવો પ્રયત્ન કરીએ. હે ગુરુદેવ, મૃત્યુકાળ નજીક આવે, મનુષ્ય શું કરવું જોઈએ? આ મનુષ્યનું જીવન છે ને રાંધેલી ખીચડી જેવું છે, રાંધેલી ખીચડી જેવી છે. તમે જો અમુક પ્રદેશ જાઓ ને, અમુક પ્રદેશમાં એવી ખીચડી હોય કે આમ ખીચડી બરાબર હોય, દાણો ભાતનો દાણો એ પણ ચડી ગયો હોય, બરાબર પરિપક્વ થયો હોય, અને દાળનો દાણો પણ પરિપક્વ થયો હોય, પણ બે જુદા જુદા જ દેખાય. અને કાઠિયાવાડમાં જાઓ તો એ કે મીણ જેવી ખીચડી થઈ ગઈ, એમ કે એમાં દાળ ગોતો ચોખ્ખો ગોતો એકે મળે નહીં, બધું એક રસ થઈ ગયું હોય. એમ ઘણા એવા જીવન જીવે છે કે 60 વર્ષ જીવે, 100 વર્ષ જીવે, પણ પાડોશી રોજ યાદ કરતા જ હોય કે આજ તો દિવસ માન શાંત થયો એમ લાગે. અને ઘણા એના જીવન એવા છે કે આજુબાજુ વાળા એમ કે આ રહે છે કઈ રીતે, કે કોઈ ઘરમાંથી અવાજ જ ના આવ્યો. મારું તમારું જીવન એવું હોવું જોઈએ, એક રસ્તા વગરની એકતા વગરનું જીવન, જીવન રાંધેલી ખીચડી જેવું છે એક જીવન. આ પરિપક્વતા હોય ને કે આપણે ખીચડીમાં અવાજ બહુ આવે આમ, અને પછી ખીચડીમાં બંને વસ્તુ પરિપક્વ થઈ જાય ને પછી એમાંથી અવાજ બંધ થઈ જાય. અવાજ નથી આવતો એટલે માની લો બરાબર ખીચડી થઈ ગઈ. મતલબ કે જ્યાં સુધી સમજણ ઉભી ન થાય ત્યાં સુધી, આપણા બધા ગુના જૂના કથાકારો કહેતા કે પેલું લગ્ન થાય ને પછી 10 દિવસ સુધી એવું હોય કે વરરાજા કહે ને એ પાસે કન્યા સાંભળે, પછીનો મહિનો એવો હોય કે પેલી કન્યા કે વહુ એમ કે ને પછી પેલા પુરુષ સાંભળે રાખતા હોય, અને પછીની જિંદગી આખી એવી હોય કે એ બે ઝઘડતા હોય, પાડોશી રોજ સાંભળતા હોય. સુરેશ દલાલના શબ્દોમાં કહે કે આજનું જીવન કેવું થયું કે ડ્રોઈંગ રૂમમાં હસીએ અને બેડરૂમમાં રડીએ. એ જીવનની કરુણતા નથી, એ જીવન પ્રમાણે જેમ જેમ જીવન દિવસો પસાર થતા ગયા, જીવનના સમય પ્રમાણે જીમય વધતું ગયું. પીપળ પાન ખરંતાન અસ્તિ કુપળ યાદ, તમ વીત અમ વીતી તુજ વીતશે ધીરી બાપુ. અરે પાનખર ચાલે ને એટલે અંધહદ પંદડા બધા પરિપક્વ થઈને પડતા હોય, અને પેલી કુંપળીઓ નવી નવી આવી હોય, પેલા પાંદડા ખરે ને એટલે પેલી કુંપળ નરી આમ હસતી હોય, એટલે પેલા ખરતા ખરતા પાંદડા એમ કે છે રહેવા દે ભાઈ, આવતો ફાગણ મહિનો આવવા દે પછી તું પણ. અહીંયા કોઈ શાશ્વત છે જ નહીં, અહીંયા કઈ કાયમી છે જ નહીં, જે કઈ છે એ જેમ જેમ શ્રવણથી યાત્રા શરૂ થઈ, એ રાજન જીવનનો મોટા ભાગનો સમય અર્થોપાર્જનમાં થાય છે, ભેગું કરવા માટે જરૂરિયાત છે એને લેવા માટે. 30% જીવન ઊંઘવામાં જાય છે અને 20% જીવનના સંબંધોને નિભાવવામાં જાય છે. જેના છીએ એને મળવાનો કદી સમય મળતો જ નથી. મંદિરમાં જવું એટલે આપણે આપણાને મળવા જવું, એનું નામ છે મંદિરમાં જવું. એ પરમાત્માની સ્તુતિ કરીએ. ખરેખર જીવનમાં તમે જો કારેલાનું ખાંડની ચાસણીનું કારેલું બનાવ્યું હોય અને પછી તમે એને કોઈ પાણીના ગ્લાસમાં કે પાણીવાળા પાત્રમાં નાખી દો, પછી ખાંડ ઓગળી જાય. એમ જ્યાં સુધી સ્વનું અસ્તિત્વ અવિનાશીમાં ન ઓગળી જાય ત્યાં સુધી પરમાત્માની અનુભૂતિનો આનંદ મળતો જ નથી.
तस्मै नमो भगवते वासुदेवाय धीमहि यन्मायया दुर्जयामा ब्रुवन्ति जगद्गुरु। आ जगत की उत्पत्ति केम थई प्रश्न थयो। भगवान सुखदेव जी महाराज पोताना इष्टदेव नारायण ने याद करी परीक्षित प्रश्न की कथा हवे जवाब रूपे कथा शुरू थई। ત્યારે જગતમાં કઈ ન હતું ત્યારે ત્રણ ગુણો ઉત્પન્ન થયા, રજોગુણ, તમોગુણ અને સત્વગુણ। ગમે એવા સંત મહાત્મા પણ સાત્વિક નથી અને ખરાબમાં ખરાબ દુરાચારી માણસ પણ તમોગુણી નથી, એમાં પણ સદગુણ તો છે થોડો થોડો અને બહુ સાત્વિક છે એમાં થોડો તમોગુણ પણ છે। જ્યારે જ્યારે જેમાં જેમાં જેવા જેવા ગુણો વધઘટ થાય છે ત્યારે હું તમે એવા માણસને એના પર આરોપ લગાવીએ છીએ કે આ આવો છે, આ આવો છે, આ આવો છે। આ શરીર મને તમને પ્રારબ્ધની જ્યોત પ્રમાણે પ્રાપ્ત થયું છે। ત્રણ શક્તિ છે, મહાકાળી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી। ત્રણ ત્રમોગુણ, રજોગુણ, સત્વગુણ એના ત્રણ દેવો બન્યા। સત્વગુણ મહાવિષ્ણુ થયા, તમોગુણ મહારુદ્ર શિવજી થયા અને રજોગુણ શ્રી બ્રહ્માજી થયા। એ ત્રણ દેવની ત્રણ શક્તિ થઈ મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી। અને એટલા માટે તમે જો વર્ષના છેલ્લા દિવસો હોય ને એ પણ ત્રણ શક્તિ। હું તમે ગમે એટલું આખું વર્ષ આજે માર્ચ એન્ડિંગ ચાલે છે ને, માર્ચમાં માર્ચને દોડાદોડી થતી હોય એમ વર્ષના છેલ્લા આસો મહિનાના છેલ્લા ત્રણ દિવસો એ પણ વર્ષના ત્રણ છેલ્લા દિવસો છે। માણસ ગમે એટલા દોડે, ગમે એટલું કામ કરે ને પછી સરવાળો માંડે કે મેં આટલું મેળવ્યું, મને આટલું મળ્યું, મેં આમ કર્યું, એટલે મને તમને યાદ રહે ને એટલે મને છેલ્લા ત્રણ દિવસો છે। પહેલો દિવસ કયો આવે? ધનતેરસ, તો મહાલક્ષ્મીની કૃપા છે માટે મેળવ્યું। પછી કાળી ચૌદશ, એ મહાકાલી તમારી ક્રિયાશક્તિની, દોડવાની શક્તિ પ્રાપ્ત થઈ, તમે કમાયા, દોડી શક્યા, શારીરિક સમૃદ્ધિ મળી। અને છેલ્લે અમાસ, ચોપડા પૂજન, એ મહાસરસ્વતીની પૂજા છે। આ ત્રણ શક્તિ દ્વારા હું તમે કર્મ કરીએ છીએ અને ત્રણ હું અને તમે આ ત્રણ શક્તિ દ્વારા જે કઈ પ્રાપ્ત થાય છે મળે છે। અને એટલા માટે અંધારી રાત તમે જો અજવાળી, એમાં આસો વધ અમાસ એટલે કેટલું અંધારી હોય અને એમાં દીપ પ્રગટીએ, એમાં એટલા માટે એ દિવાળી કહ્યું છે કે અંધકારમાંથી પ્રકાશમય જીવન થાય એટલે મહાકાલી, મહાલક્ષ્મીની, મહાન સરસ્વતીની કૃપા પ્રાપ્ત થાય, અમે આગળનું નવું વર્ષ ઉજવીએ। ગરબો ગમે એટલો સારો હોય, 25,000 નો લાવો, 5,000 નો લાવો, એ ગરબાની કિંમત થાય પણ ગરબાને કોઈ નમસ્કાર ના કરે। એ ગરબાને નમસ્કાર ત્યારે કરે જ્યારે ગરબામાં દીપ પ્રાગટ્ય થયું હોય, દીવો જલતો હોય, ત્યારે લોકો બધા જેટલા પસાર થાય દીવાને પગે લાગે। શું કામ? કે દીવામાં જ્યોત છે, એમ મારા તમારા આ શરીર રૂપી ગરબામાં પણ પરમાત્માનું આત્મ તત્વ છે, ત્યાં સુધી આ શરીરની, આ જીવની, માણસની મહાનતાનો આપણે પૂજા કરીએ છીએ। જેવું એ શરીર રૂપી ગરબામાંથી દીવો ઉલવાઈ ગયો, પરમાત્માનું તત્વ નીકળી ગયું, પછી આને કોઈ 2 કલાક વધારે રાખવા પણ તૈયાર નથી। એટલા માટે ત્રણ શક્તિને મહા કહ્યું। આઈએ શક્તિનું ગુણાનુવાદ કરીએ। મા કાળી ને કલ્યાણી હો, માજો ત્યાં જોગ માયા, હે તું કાળી ને કલ્યાણી હો, માં જોગો ત્યાં હો જોગ માયા, તું કાળી ને ते
माया भव माया राधे राधे माया तू तो काली ने कल्याणी हो माया जो त्या जोग माया आइए सब मिलजुल करकर देवी के नृत्य में तो शंकर के पद रानी रे मां ज्ञान जो हो जोग माया तू तो शंकर के पर रानी ओ मां जो त्या जोग माया है तू तो महिषासुर हर नारी हो माँ यहाँ जो मो त्या हो जोग माया तू तो महिषासुर हर नारी हो माँ यहाँ जो मो त्या जोग माया ये तू तो कल्याणी तू तो काड़ी ने रे कल्याणी मुरी माँ ज्या जो जोग माया तू तो काड़ी ने कल्याणी हो माँ ज्या जो त्या जोग माया रामचंद्र के पर हो रे मां या
भवानी माँ जय जय रंगल माँ भवानी माँ जय जय रंगल माँ जय जय रंगल माँ जय जय अम्बे माँ जय जय रंगल माँ जय जय अम्बे माँ खेलो रे भवानी माँ जय जय अम्बे माँ खेलो रे भवानी माँ जय जय अम्बे माँ मणि रीति रे सिद्धि रे आत्मा निधि रे भगवानी हरी हृदय में ज्ञान दे चित्त में ध्यान दे अभय वरदान दे शंभुरानी रे माँ अभय वरदान दे शंभुरानी हरी दुख को दूर कर अनुर पूर कर आसपूर्ण कर दास हरी सजन सोहित दे जगमाजीत दे माँ भवानी जी ने जगमाजीत दे भवानी अयगिरि नंदिनी नंदित में दिनी विश्व विनोदिनी नंदनु ते गिरिवर विंध्य शिरोदिनी वासिनी विष्णु विलासिनी विष्णु तेरे माँ विष्णु विलासिनी विष्णु ते भगवती है चिति कंठ कुटुंबिनी भूरि कुटुंबिनी भूरि कुटे जय जय हे महिषासुर मर्दिनी रम्य कपर्दिनी शैलसु तेरे माँ रम्य कपर्दिनी शैल सु तेरे माँ रम्य कपर्दिनी शैल सुते बोल श्री अम्बे मात की महाकाली मात की तामस अहंकार सत्व अहंकार अने रजस अहंकार आ त्रण देव अने त्रण देवियाना प्रागट्यनी कथा कही जेनाथी उत्पन्न थाय छे ने कर्मेंद्रिय कहीए छे जेनाथी कर्म थाय एने आपणे कर्मेंद्रिय कहीए जेना द्वारा ज्ञान थाय छे एने आपणे ज्ञानेंद्रिय कहीए छे चतुष्ट अंतस्करण मन बुद्धि चित्त अने अहंकार आ पांच ज्ञानेंद्रिय पांच कर्मेंद्रिय चतुष्ट अंतस्करण चौद तत्व थया पांच ज्ञानेन्द्रनी पांच तन्मात्रा थई पांच कर्मेन्द्रनी पांच तन्मात्रा थई आम 24 तत्वों थी आ शरीर बन्यू रजोगुण द्वारा मानस गणतरी करे
तमोगुण द्वारा मनुष्य बदलो लेवानी भावना उत्पन्न थाय, अने सत्वगुण जारे बदे त्यारे जीव जगदीश्वर ने याद करे, जीव जगदीश्वर में जोड़ावानो प्रयत्न करे। सत्वगुण छे शब्द स्पर्श रूप रस अने गंध, आ पंच तन मात्रा थई। पृथ्वी छे एने तन मात्रा छे, गंध तो एना माटे इंद्रिय बनावी नाक। जो नाक छे पण पृथ्वी न होय तो गंधनी कोई ने खबर न पड़े। तेज बनायू तो तेज नु पारखवा माटे आंख रूपी इंद्रिय बनावी। सूर्य चंद्र छे माटे आंख जोई सके छे, बाकी ये बन्ने न होय तो आंख होवा छता अंधकार छे। आम पंच ज्ञानेन्द्रिय कर्मेन्द्रिय तन्मात्रा चतुष्टंतस्करण पृथ्वी तेज आकाश वायु अने जल आ 24 तत्वों थया। 24 तत्वों थी ब्रह्मा जी नु प्रागट थयु। ब्रह्मा जी ने नारायण द्वारा उत्पन्न थयेला पदार्थों थी ब्रह्मा जी ने कहू तमे सृष्टि नु सर्जन करो। मानसी पुत्र उत्पन्न थया। 24 तत्वों थी आ शरीर बनायू, पर शरीर बने नहीं। आपणे जोईए आपणा घर में रेडियो होय, टेलिविजन होय, सारा में सारी कंपनी नू होय, सारा में सारू जोईए एवं साधन होय, पर ज्यां सुधी एमां तमे इलेक्ट्रिक करंट वायर न मूको प्लग में भरो, त्यां सुधी गमे एवं टीवी होय एमां दृश्य न आवे। एम ब्रह्मा जी आ 24 तत्वों थी शरीर बनायू, પણ બનેલું રમકડું રહ્યું, પણ રમકડું બોલે નહીં, ચાલે નહીં, હાલે નહીં। એટલે આદિ પરમાત્માને નારાયણને સ્તુતિ કરી, વાવાયાને વાદળ ઉમટ્યા, વાવાયાને વાદળ ઉમટ્યા, વાવાયાને વાદળ નારાયણ ના બનેલા રસ્તા પ્રમાણે એમને 24 તત્વો થી આ ગોકુળ રૂપી શરીર બનાવ્યું। ઘણા બધા વર્ષો વીતી ગયા, પણ એ શરીર બોલે નહીં, ચાલે નહીં। બ્રહ્માજીએ આદિનારાયણ પરમાત્માને પ્રાર્થના કરવા માટે, આમ ઘણું બધું વેદાંતની કથા છે, બ્રહ્માજી આમ સમુદ્રમાં કમળ ખીલું, કમલમાં એ બ્રહ્માજી બેઠા છે ચતુર્મુખવાળા। ઘણા બધા વર્ષો થયા, ચારે બાજુ ઉપર અવકાશ, નીચે પાણી સિવાય કંઈ છે નહીં। ઘણા બધા વર્ષો થયા પછી બ્રહ્માજીને પ્રશ્ન થયો, હું કોણ? આગળ જગતમાં કાંઈ છે નહીં, કોઈ છે નહીં, હું કોણ? કો હમ, એ મારો તમારો પહેલો પ્રશ્ન છે। અને 12,000 વર્ષ સુધી તપ કર્યું, પછી બ્રહ્માજીને અંદરથી જવાબ મળ્યો આકાશવાણી દ્વારા, તેન ત્વમ અપી, તેનાથી તું છે। બ્રહ્માજીને ખાલી હું કોણ છું એનાથી અડધો જવાબ મળ્યો, અને 12,000 વર્ષ તપ કર્યું ત્યારે એ જાણવા મળ્યું। અને આજે આપણે હાલતા હાલતા ઉઠીને કહીએ, ભાઈ રેવા દે, હું તને જાણું છું, તો કેટલા જાણતા છું ખબર નહીં હે। બ્રહ્માજીએ પોતાની જાતને ઈશ્વર વચ્ચેના ભેદને જાણતા 12,000 વર્ષ થયા, જવાબ મળ્યો તેન ત્વમ અપિ, તેનાથી તું છે। પાછી બ્રહ્માજીને શંકા કે, ગોહો, પેલા તો હું કોણ એક જ પ્રશ્ન હતો,
બે પ્રશ્ન થયા, એનાથી હું તપાજો બીજો કોણ? ફરી 12,000 વર્ષ તપ થયા, આકાશવાણી થઈ, તસ્યત્વમપિ તે છે એ જ તું છે. તો જો એ જ હું હોય તો મારા તમારામાં ફેર શું? તો કે ફેર એ છે કે વિરાટ નારાયણ છે અને તું અંશી છે. વાયા મૃત્યુ લોકમાં હું તમે અંશી બની આવ્યા, ઈશ્વર અંશ જીવ અવિનાશી ચેતન અમલ સહજ સુખ રાશી. હું તમે એ જ પરમાત્માના આનંદમય સ્વરૂપ હોય છતાં મને તમને આનંદ મળતો નથી, દુઃખી કેમ? એટલે માટે રામાયણમાં તુલસી જે લખ્યું, ચેતન અમલ સહજ સુખ રાશી. આપણે ગામડે જઈએ, તળાવ જોઈએ તો શિયાળામાં પાણી શાંત બની ગયું હોય, પાણી પર બધે લીલ લાગી હોય, કોઈ પૂછે કે ભાઈ તળાવનું પાણી કેવું છે? પેલો ઉપરથી જોવે એટલે કે પાણી ખરાબ છે. ખરેખર પાણી ખરાબ નથી, ઉપર લીલનું આવરણ આવ્યું છે. આપણે લીલને જોઈએ છીએ એટલે પાણી ખરાબ લાગે છે. અને કદાચ કોઈ અંદર પથ્થરો ફેંકે, લીલ હટે તો પાણી સ્વચ્છ છે છે ને છે જ. એમ મને તમને કોઈનો સંગરૂપી આવરણ લાગ્યું છે, કોઈને કોઈ વ્યસનરૂપી આવરણ લાગ્યું છે. જેને જે ટોળામાં રહે છે એ ટોળાનું આવરણ લાગે છે. એટલે હું તમે કહી છે કે આ માણસ આવો છે, આ માણસ આવો છે, આ માણસ આવો છે. એ સદગુરુના જ્ઞાન દ્વારા એ આવરણ હટે તો હું તમે શુદ્ધ પરમાત્માનું સ્વરૂપ છીએ. પરમાત્મા બધામાં છે છતાં એનું કોઈ ચોક્કસ માપ નથી. પરમાત્મા બધામાં સમાયેલા છે છતાં એનું કોઈ ચોક્કસ સ્વરૂપ નથી. પરમાત્મા બધામાં બધી જગ્યાએ રહેવા છતાં એનો કોઈ ગુણધર્મ નથી. અહીંયા ઇલેક્ટ્રિકમાં હું બોલું છું માઇકમાં તો અવાજ ફેલાય છે. એ જ ઇલેક્ટ્રિક પંખામાં દાખલ થાય તો હવા ફેંકે છે, એ જ વીજળી હીટરમાં દાખલ થાય તો ગરમી ઉત્પન્ન કરે છે, એ જ વીજળી ફ્રીજમાં દાખલ થાય, એસીમાં દાખલ થાય તો ઠંડક ઉત્પન્ન કરે છે. એ ઠંડક ગરમી ઉત્પન્ન કરે છતાં વીજળીનો કોઈ તાકતા નહીં, એમાં પણ ધ્યાન રાખજો. એ વીજળીનો કોઈ ગુણધર્મ, એનો સ્વાદ ચોક્કસ નથી. એ જેવા જેવા સાધનોમાં દાખલ થાય છે એવા એવા એના ગુણધર્મ, એના બોલે નહીં પેલું ગીત ને કે પાણી રે પાણી તેરા રંગ કેસા. એને ગ્લાસમાં રાખો તો ગ્લાસ જેવું પાણી દેખાય, કળશમાં તો કળશ જેવું દેખાય, તપેલીમાં તપેલી જેવું દેખાય, બાકી પાણીનો કોઈ આકાર નથી. એમ નાના મોટા પશુ પંખી પ્રાણીમાં જે જે ઘરમાં વાસ કરે છે પરમાત્મા એવા દેખાય છે. ઈશ્વર અંશ જીવ અવિનાશી ચેતલ અમજ સહજ સુખ રાશી. તો હું તમે પરમાત્માના અંશ હોવા છતાં મને તમને કોઈ પાપ લાગે? જો પરમાત્માને પાપ ન લાગતો તો મને તમને પાપ કેમ લાગે? કારણ કે પરમાત્મા જે ક્રિયા કરે એમાં એમને કંઈ જોતું નથી, પરમાત્મા જે કંઈ કામ કરે એમાં એમને કંઈ ખૂટતું નથી. પરમાત્મા જે કંઈ ક્રિયા કરે એને આપણે લીલા કહીએ છીએ, અને હું તમે કામ કરીએ અને કર્મ કરીએ છીએ. કારણ કે કર્મની પાછળ કોઈને કોઈ હેતુ હોય છે, કોઈને કોઈ સંકલ્પ હોય છે, કંઈક લેવાનું દેવાનું હોય છે, એટલે આપણે ભોગવીએ છીએ. પરમાત્માને કંઈ લેવાનું પણ નથી, કંઈ દેવાનું પણ નથી. એટલા માટે આદ્ય જગતગુરુ શંકરાચાર્યએ કહ્યું, ન પુણ્યં ન પાપં ન સાંખ્યં ન દુઃખં ન મંત્રો ન તીર્થં ન વેદાન યજ્ઞ અહં ભોજનૌ નૈ ભોજ્યં ન ભૂતા ચિદાનંદ રૂપ શિવોહં ચિદાનંદ રૂપ શિવોહં શિવોહં Oh.
सच्चिदानंद रूप शिवो हम शिवो शुद्ध परमात्मा ना अंश छे એટલે શુદ્ધ સ્વરૂપમાં હું શિવ તમે શિવ સ્વરૂપ છે પણ જ્યારે જીવ રૂપમાં મારું તારામાં અદેખાય દિશામાં આવી જઈએ છે ત્યારે હું તમે સુખ દુઃખના ચિંતનમાં અનુભવ કરીએ છે અને ખરેખર બુદ્ધિની શરણાગતિ એનું નામ જ શ્રદ્ધા ઈશ્વરને માપી ન શકાય એટલે અમારે વેદાંતના સૂત્ર છે રણો રણિયામ મહતો મહિયાત गामडे पेलो कूवो होय बाजुमां आरो होय एमां बधा कपडा बेनो धोता होय बेने अचानक पेलुं पाणी खूट्युं એટલે પાણી લેવા માટે કૂવામાં ડોલ પધરાવી થોડા દોડાથી ખેંચી ત્રાસી થઈ આખી ડોલ પાણી ભરાઈ ગઈ એમાં એક ડેટકો એ પાણી ડોલમાં બહાર આવ્યું એકદમ ડોલમાં જેમ જોયું ડેટકો એકદમ બેન ગભરાઈ ગયા પાણી ઢોળાઈ ગયું બહાર અને ડેટકો આમ કૂદતો કૂદતો બહાર નીકળ્યો તો ગામડાનો ખેડૂત બે બાય એક બળદની જોડી લઈને પાણી પાવા લાયેલો એટલે દેટકાએ પહેલી વાર આજ બળદને જોયા કહો આટલું મોટું સ્વરૂપ કારણ કે કૂવો તો દેટકામાં દડા કરા કૂવામાં રહેતો હતો એટલે વિશેષ કોઈ કંઈ જોયેલું નહીં આ પહેલી વાર આટલું વિશાળ સ્વરૂપ જોયું હવે દેટકાની ભાષા દેટકો સમજે હું મારા માણસો મને ભેગા થાય ને તું મને બતાવું કેવું કેટલા મોટા પ્રાણીઓ હોય છે આમ વિચાર કરતો કરતો દેટકો કૂદકા મારતો મારતો ખાલી જે ખાલી ડોલ હતી ડોલમાં પડ્યો ફરી પાછી પાણીની જરૂર પડી બેને પાછી પેલો એ ડોલ પાણીમાં કૂવામાં પધરાવી ડેટકો હતો ત્યાંનો ત્યાં ડેટકાએ સભા ભરી પોતાના બધા મિત્રોને બોલાવ્યા કે જગતમાં સૌથી વિશાળ પ્રાણી કોને જોયું તો કે હું જોઈને આવ્યો હમણાં જ પણ કેટલો વિશાળ એટલે પેલો બીજો ડેટકો આમ શ્વાસ ફૂલાવે શરીરને ફૂલાવે આટલું તો કે ના ના હજી વધારે ફૂલાયું આટલું તો કે ના ના વધારે ફૂલાયું આટલું તો કે ના ના અને ખરેખર પછી પ્રાણને રોકીને વધારે પોતાના શરીરને ફૂલા ગયો એ દેટકાનું શરીર ફાટી ગયું પણ પેલા બળદનું માપ ન લઈ શક્યા એમ હું તમે ઈશ્વરને માપી ન શકીએ એનો અનુભવ કરી શકીએ પાણી ઠંડુ છે કે ગરમ છે એનો અનુભવ કરી શકીએ પણ પાણી મૂળ સ્વરૂપ ક્યાં છે કારણ કે બરફમાંથી પાણી થાય છે કે પાણીમાંથી બરફ થાય ખબર જ નથી તો પાણી આવ્યું ક્યાંથી એમ પંત તત્વ પૃથ્વી તેજ આકાશ વાયુ જળ આ પંત દ્વારા એ પરમાત્માની સર્જી કરે પોતે સર્જેલી પંચ તત્વો છે જ્ઞાનમ પરમ ગુહ્યમ યદ વિજ્ઞાન સમન્વિતમ કાર્યનો લય કારણમાં થાય છે આ બહુ યાદ રાખવા જેવું સૂત્ર છે જે ઉત્પન્ન થાય છે એને આપણે કાર્ય કહીએ છીએ અને જેને દ્વારા જેની સત્તાથી આ બધું થઈ રહ્યું છે એને આપણે કારણ કહીએ છીએ આ બીજો સ્કંદ છે ને બહુ બહુ સુંદર છે પણ મોટા ભાગે બીજા સ્કંદની કોઈ ખબર જ નથી બીજો સ્કંદ ભાગવતમાં છે કે નહીં અથવા છે તો શું છે એની નાનામ નાનો છે આખા શરીરમાં હૃદય નાનામ નાનું છે પણ આખા શરીરને કંટ્રોલિંગ કોણ રાખે છે હૃદય એમ 12 સ્કંદમાં બીજો સ્કંદ નાનામ નાનો છે પણ એટલો બધો ઉપયોગી છે પણ મોટા ભાગે આપણે બધા ઠેકડો મારીને બીજો સ્કંદ કાર્ય જે ઉત્પન્ન થયું છે કારણ જે નિમિત્ત છે જગત છે એટલે ભગવાન હોય એવું નથી જગત ન હોય તો પણ જગદીશ્વર તો કાયમી હોય જ જે ઉત્પન્ન થયું છે એ નાશ પામે છે તો એ જાય ક્યાં કે જેનાથી ઉત્પન્ન થયું એમાં ભળી જાય છે એને સમજાવવા માટે ભાગવતમાં બીજા સ્કંદમાં ઘટાકાશ મઠાકાશ અને મહાકાશ આ ત્રણ મને તમને સમજાવવા માટે દ્રષ્ટાંત મૂક્યા માનો આ આપણો મંડપ બંધાયો છે આ 75x120 નું એમાં એક વચ્ચે ઘડો પડ્યો હોય
અને કોઈ પૂછે કે ભાઈ આ ગળામાં શું, બીજો કે ના ના ભાઈ આ તો ખાલી છે મહારાજ. પણ જગતમાં જે વસ્તુ ખાલી દેખાય ને એમાં હવા તો છે જ, અને કદાચ એ માટીના ઘડામાં હવા ભરી છે, અને કદાચ કોઈનું ધ્યાન ન જાય, કોઈ બાળકને ઠેસ વાગે, એ ઘડો ફૂટી જાય. તો એ ઘડામાં જે હવા હતી એ હવા ક્યાં જાય? આખા મંડપની હવામાં ભેગી હવા ભળી જાય. અને કદાચ 7 દિવસ પૂરા થઈ જાય, મંડપ છોડી નાખવામાં આવે, તો જે આ મંડપના ચોરસ ભાગમાં જે હવા છે એ હવા ક્યાં ગઈ? તો આખા વિરાટ આકાશમાં ભળી ગઈ. એમ નાના નાના ઘડા છે, કોઈ દેગડું છે, કોઈ ગોળી છે, કોઈ 5 વર્ષનું આયુષ્ય લઈને આવ્યું છે, કોઈ 50 વર્ષનું, કોઈ 100 વર્ષનું, આ બધા ઘડા છે. અને એ ઘડા જ્યારે પૂરા થઈ જાય છે, ત્યારે એ ઘડામાં રહેલા પરમાત્મા રૂપી હવા અંશ પંચભૂતાત્મક શરીર એ વિરાટ નારાયણના પંચભૂતાત્મકમાં ભળી જાય છે. રાખનાર મકડા મારા રામે રમતા રાખ્યા રે, લોકની માટી માથે માનવ કહીને રાખ્યા. રાખનાર મકડા રાખનાર માનવ કહીને રાખ્યા. ઓ રાખનાર મકડા રાખનાર મકડા રામે રમતા રાખ્યા રે, માનવ કહીને રાખ્યા. રામ ભજીલે પ્રાણિયા પછી ભજાશે નહીં, કાયા થશે તારી જાજરી પછી રેવાશે. સમાજની રચના કરવા મળે જેવું કામ બ્રહ્માજી ને સોંપ્યું, પેલા માનસ પુત્ર ઉત્પન્ન થયા. માનસ પુત્ર માંથી પહેલું જોડું મનુ સતરૂપા આ પહેલું જગતનું યુગલ ઉત્પન્ન થયું. ડાબા અને જમણા અંગમાંથી, મતલબ કે માણસ મરે છે પણ મન કદી મરતું નથી. આજુબાજુમાં કોઈ ગાર્ડન હોય ને, ગાર્ડનમાં જે આપણે પવન આવે, સુગંધિત પવન આવે, એટલે માને કે આજુબાજુમાં કંઈક સુગંધિત પુષ્પો છે, હું અહીંયા અનુભવ કરી શકું છું. અહીંથી આગળ હવા જાય તો બીજાને પણ અનુભવ થાય છે કે આગળ કંઈક પુષ્પો છે સુગંધિત. એમ અહીંયા આ શરીરમાં, આ લોકમાં, આ જીવનમાં હું તમે જે કંઈ ભોગવીએ છીએ, જે કંઈ અનુભવીએ છીએ, જે કંઈ જ્યાં ચિત્ત લાગેલું છે, એ બધા જ ચિત્તના અવશેષો લઈને આગળ પવન વધે છે, એમ મન આગળ વધે છે. અને પછી અહીંયા મૂકેલું મન એને યાદ કરે છે અને બીજા જન્મમાં એ મન એને આગળ વધારે છે. પ્રથમ સ્કંદ
आदम को खुदा मत कहो, आदम खुदा नहीं, लेकिन खुदा के नूर से आदम जुदा नहीं, लेकिन खुदा के नूर से आदम जुदा नहीं है। आदि एटले परमात्मा ए दरेक जीव नु मूल छे, एटले माटे आपणे कहीए आदमी जे जीव नु मूल छेल्लु तत्व छे एना पर आदम उपरथी आदमी थयुं। आदमी एटले पुरातन, आदि, आदि उपरथी आदमी थयुं, अने एने बीजी भाषामां कहीए तो एने आदम पण कहीए। ए परमात्मा नो अंश विराट रूपे परमात्मा थी जोडायेलो छे। मैं और मेरा यार, मैं और मेरा यार एक बस्ती में रहते हैं। किस्मत का खेल देखो, दर्शन को तरसते हैं। किस्मत का खेल देखो, दर्शन को तरसते हैं। अपने मंदिर मंदिर में जाइए, भगवान ने ढूंढिए, जाइए भगवान क्या, भगवान के तू जेने ठेबे चढ़ाई आयो ने एज हूं हतो। अपने मंदिर मंदिर भगवान ने गोती दिए ढूंढिए छे क्या मळे, अने एना पगथिये बेटा रहना ने ठेबळ मारी नाम, अने पछी भगवान के भगवान भगवान के तू मने गोते शुं काम, ते पहला पगथिये जे आयो ने एज हूं हतो, पण तू मने ओळखी न सक्यो, बाकी हूं शुं करूं एम। ओ किसी से उनकी मंजिल का पता पाया नहीं जाता, किसी से उनकी मंजिल का पता पाया नहीं जाता। यहाँ है वो तो मिलना मुश्किल है, ढेरों पड़ी जल्दी। खुदा को मानने वाले फरिश्ता हो नहीं सकता, और खुदा को मानने वाले मुसलमान हो नहीं सकता। रहम है जिसके दिल के अंदर, वही रहमान होते हैं, और जुल्म है जिसके दिल के अंदर, वही शैतान होते हैं, वही शैतान होते हैं। देव ने दानव बन अहियाज छे, पण बनावी छे दुनिया, बनावी छे दुनिया एके, अन बीजो दुनिया बगाड़े छे। जे बनावी छे देव छे ने ने बगाड़े छे दानव छे, बाकी बे साथे ने साथे छे। पण जेनी जेनी जे प्रकृति छे ने, प्रकृति एनो काम कर्या ज करे छे। जगत मां जो एक जगत में मलम लगावानु काम करे छे, जिंदगी बधाने दुखियाने गोते गोते सेवा करवानो ज। अने एक माणस एवा छे, एवा अमुक टोळा छे के जे बस जगत ने गमे तेम करीने हानि पहोंचाड़वी, जगत ने दुख आपवू, एनुं काम कर्या ज करे छे। एम देव अने दानव बंने आ सृष्टिमां छे ज, सामे ज छे, खाली ओळखवाना छे। आटली गई प्रथम द्वितीय स्कंद, भगत चरणमां अर्पण। आइए तृतीय स्कंद।
त्रिजे यज्ञवराहे पृथ्वी उतारी प्रभु पृथ्वी उतारी कपिल मुनि नारूपे कपिल मुनि नारूपे जनने नेतारी ओम जय जय श्री कृष्णा। त्रिजा स्कंदमा स्वर्ग लीला छे। खरेखर कहू ने कि भागवत ए मनोरंजन नु साधन नथी, मनोमंथन नु साधन छे। भागवत मनोरंजन नु साधन नहीं, मनोमंथन नु साधन छे। एमा स्वर्ग छे, विषग छे, जगत नी उत्पत्ति छे, वंश लीला छे, लय लीला छे, अने भगवान नी दस पुराणम दस लक्षणम। बस खाली भागवत ए मनोरंजन नु साधन नथी। आइए तृतीय स्कंद ए परमात्मा नी स्वर्ग लीला छे। दक्ष यज्ञ नी यज्ञ वरानारायण नो अवतार थयो एनी कथा छे। प्रारंभ विदुर जी कौरवोने બધાને સમજાવી સમજાવીની સહાયકા કે હવે પાંડવોને ખરેખર એમનું અજ્ઞાનત વાસમાં મળેલું રાજ્ય આપી દેવું જોઈએ, પણ કૌરવ કોઈ માને નહીં। विदुर जी नक्की करू जे घर में अनीति नु धन आवतो होय, जे घर में अधर्म नु धन आवतो होय, जे घर में नीति नु पालन थतो न होय, ए जग्या में सारा मानसे वधारे रोकावाय नहीं। ले विदुर जी घणु बधुं समझाव्या, पण धृतराष्ट्र आदि कोई मानु नहीं। ले विदुर जी यात्रा करवा निकल्या छे। विदुर जी बहु गरीब था, खरेखर विदुर जी गरीब हो न सके। तब जेना घरे ठाकुर जी ने लीला करवानु मन थाय, जेना घरे ठाकुर जी ने मेहमान थवानु मन हो, ये सामान्य मानस न हो सके। अरे विदुर जी ने नाना केम कहवाय, थोड़ा बदा आगे बेसी जाओ, थोड़ा आगे आ जाओ, एटले बधाने आम जग्या मळी जाय। कोई पूछे कि भाई अयोध्या क्या, कि जहां राम निवासी वहां, जहां राम रहता हो ये अयोध्या। पृथ्वी ना नक्शा में अयोध्या गमे त्या हो, पण आध्यात्मिक रीते एम कहवाय अयोध्या ए छे ज्यां राम वास करता हो ये अयोध्या। आंखे पाटा बांधी ने गांधारीए पतिव्रता धर्म नु पालन कर्यु। एक संते बहु सुंदर कहू कि जो गांधारीए पतिव्रता धर्म नु पालन करू एटले छती आंखे ने आंखे पाटा बांध्या। सुए खरेखर आंखे पाटा बांधे तो ज ये सती कहवाय। खरेखर दुर्योधन आदि जे 100 छोकराओ जे दुर्योधन खराब आचरण वाला थया ने एनु मुख्य कारण छे, जो गांधारीए आंखे पाटा न बांध्या होत अने पोताना दीकराओने साची दृष्टि आपी होत तो दुर्योधन दुर्योधन न होत। अपने घणीवार धर्म नु अनुसरण करीए छे, पण घणीवार धर्म ने समझवामां घणी बधी भूल पण करीए छे। अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को, हाँ, और बेल आइकॉन पर क्लिक करना मत भूलिएगा लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए।